તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા બજાર ધારાના વટકોમ દ્વારા 24 જેટલા સુધારા અમલી બનાવવામાં આવ્યા છે, જેને લઈને આજે ગુજરાત બજાર સમિતિ કર્મચારી સંઘના સભ્યો દ્વારા ડીસા ખાતે કાળી પટ્ટી ધારણ કરી તેનો વિરોધ નોંધાવ્યો છે અને સરકાર દ્વારા આ સુધારા પરત ખેંચવામાં આવે તેવી માંગ કરી છે. એક તરફ રાજ્યમાં કોરોનાની મહામારી ચાલી રહી છે તો બીજી તરફ અલગ અલગ સંગઠનો દ્વારા રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અગાઉ શિક્ષકોએ ગ્રેડ પેના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે હવે ગુજરાત બજાર સમિતિ કર્મચારી સંઘના સભ્યોએ તાજેતરમાં સરકાર દ્વારા બજાર ધારાના કટકોમાં કરવામાં આવેલા 26 જેટલા સુધારાને લઈ વિરોધ નોંધાવ્યો છે. ગુજરાત બજાર સમિતિ કર્મચારી સંઘનું માનવું છે કે સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયને પગલે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડશે અને આ ઉપરાંત ગુજરાતની અલગ અલગ બજાર સમિતિઓમાં ફરજ બજાવી રહેલા કર્મચારીઓને પણ મોટું નુકસાન સહન કરવું પડશે. રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય 6 મે ના રોજ લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ ગુજરાત બજાર સમિતિ કર્મચારી સંઘના સભ્યોએ 28 મે ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખી સમય માંગ્યો હતો અને ત્યારબાદ 17 જૂનના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પણ પત્ર લખી આ પ્રશ્નો બાબતે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં મુખ્યમંત્રી કે વડાપ્રધાનના કાર્યાલય તરફથી કોઈ જ જવાબ ના મળતા ગુજરાતની 224 જેટલી બજાર સમિતિઓના 3988 કર્મચારીઓ પ્રતિક હડતાલ પર ઉતરી આવ્યા છે અને સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયના વિરોધમાં પોતાના કામકાજના સ્થળો પર જ કાળી પટ્ટી ધારણ કરી છે. ગુજરાત બજાર સમિતિના કર્મચારી સંઘની માંગ છે કે ગુજરાતની વિવિધ બજાર સમિતિઓમાં કામ કરતા કર્મચારીઓને સરકારી ધારાધોરણ પ્રમાણે એ ગ્રેડ આપવામાં આવે. રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયના વિરોધમાં આજે ગુજરાત બજાર સમિતિ કર્મચારી સંઘના પ્રમુખ અજીતસિંહ અડોદરિયા પહોંચ્યા હતા અને બનાસકાંઠા જિલ્લાની 24 એપીએમસીના સેક્રેટરી અને કર્મચારીઓ સાથે બેઠક કરી આગામી સમયમાં શું નિર્ણય લેવો તે અંગે ચર્ચા કરી હતી. જે ગુજરાત રાજ્યની 224 એપીએમસીઓમાં કર્મચારી સંઘના 52 વર્ષમાં પ્રથમવાર વિરોધ કરવાની ફરજ પડી છે, જેનું મુખ્ય કારણ છે કે તારીખ 6/5/2020 રોજ જે નવો વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે એમાં કર્મચારી સંઘ મહદ અંશે એ સુધારાઓને સ્વીકારે છે, પરંતુ અમુક સુધારાઓ બજાર સમિતિના કર્મચારીઓને તેમજ બજાર સમિતિઓને આર્થિક નુકસાન પહોંચાડે એવા છે. જે અમારો જૂનો બજારધારો હતો જેમાં સમગ્ર તાલુકો અમારો બજાર વિસ્તાર તરીકે ગણાતો હતો અને એમાં બજાર સમિતિનું નિયંત્રણ હતું અને એની અંદર જે કંઈ ખરીદ વેચાણનો ધંધો થતો એની માર્કેટ ફી બજાર સમિતિને મળતી હતી. એ કામગીરી અને આવકના આધારે બજાર સમિતિએ કર્મચારીઓની ભરતી કરી હતી, પરંતુ હાલમાં જે નવો વટહુકમ આવ્યો છે એમાં કામગીરી પણ ઓછી થઈ છે અને અમારી જે પ્રિમાઇસીસ છે એ પૂરતી અમારી ઇન્કમ પણ મર્યાદિત કરી દીધી છે, જેને કારણે આવકની અંદર ખૂબ મોટો ઘટાડો થવાનો છે અને ગુજરાત રાજ્યના 4000 કર્મચારીઓનો આજીવિકાનો પ્રશ્ન ઉપસ્થિત થનાર છે. માટે સરકારશ્રીને અમે તારીખ 28/5 રોજ મુખ્યમંત્રીશ્રીને અને 17/6 રોજ વડાપ્રધાનશ્રીને અમારી જે રજૂઆત છે એ રજૂઆત કરી છે, તેમજ મળવા માટેનો સમય પણ માગેલ હતો. આ દિન સુધી અમને લેખિત કે મૌખિક જવાબ આપવામાં આવ્યો નથી, જેને કારણે આજે અમારા કરવાની ફરજ પડી છે અને આ કોરોના જેવી મહામારીમાં અમારા કર્મચારીએ જીવ જોખમમાં મૂકીને કામગીરી કરી છે અને ગુજરાતને ધબકતું રાખ્યું છે અને કેટલા કોરોનાનો ભોગ પણ બન્યા છે. એટલે અમારી માંગ છે કે અમારા પગાર ધોરણ પ્રી પ્રોટેક્શન મળે અને અમને સરકારી કર્મચારી તરીકે અમારો સમાવેશ કરવામાં આવે એવી અમારી માંગ છે.